ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ખેડૂત હિતરક્ષક દળ અને પાસના કાર્યકરો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોના દેવા માફ કરવા અંગે તેમજ પાટીદાર સમાવેશને અનામત આપવા અંગે આ મરણાંત ઉપવાસ કરનાર હાર્દિક પટેલના સમર્થનમાં આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામત મુદ્દે આ મરણાંત ઉપવાસ કરનાર હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે ત્યારે ખેડૂત હિતરક્ષક દળ અને પાસના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે રામધૂન અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારની ખેડૂત વિરોધી અને પાટીદાર અનામત વિરોધી રીતિનીતિ સામે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્યારો કર્યા હતા. ખેડૂતો મોંઘી ખેતીના પગલે દેવાદાર બનતા જાય છે તેમ જણાવી ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપને સાફ કરોના નારા પોકારવામાં આવ્યા હતા. આ સાથે જ પાટીદાર અનામત અંગે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ અંગે ભારતની ચારે દિશામાંથી તેમજ વિવિધ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનોએ હાર્દિક પટેલની તબિયતની ચિંતા કરી પારણાની અપીલ કરી, પરંતુ હિન્દુત્વના સહારે પક્ષની સરાજકીય જમીન ફળદ્રુપ બનાવનારા કોઈ હિન્દુ યુવાનને ખબર પૂછવા ન આવ્યા. હાર્દિકના જીવનની ચિંતા કરવા અંગે પણ સરકાર તૈયાર નથી, તેથી તેના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે એના સમર્થનમાં ખેડૂત હિતરક્ષક દળ અને પાસના આગેવાનોએ રામધૂન સાથે પ્રતિક દળના ઉપવાસ પણ કર્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા પાસ સમિતિ, ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક દળ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં રેલવે સ્ટેશન પાસે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા જે માંગણીઓ ઉઠાવવામાં આવી છે, ત્રણ મુખ્ય માંગણીઓ છે. તેમાં એક તો ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામત મળે એ, અને જે ખોટી રીતે આજે પાટીદારના જે કાર્યકર્તા છે સુરતના એ અલ્પેશભાઈ કઠીરિયાને જે ખોટી રીતે આજે જેલ ભેગા કરવામાં આવ્યા છે અને એમની પર રાજદ્રોહ જેવો ગંભીર ગુનો લગાવવામાં આવ્યો છે તેમાંથી મુક્તિ આપે એ મુખ્ય ત્રણ માંગે સાથે આજે 13 દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા છે. તેના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ભરૂચ સ્ટેશન પાસે ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ તથા વિવિધ ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થાઓ દ્વારા અમને સમર્થન આપવામાં આવ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે 13 દિવસથી જ્યારે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યા હોય અને તેમની મુખ્ય માંગોમાં માત્ર ને માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની જે વેદના છે તેને લઈને આજે એ ઉતર્યા છે, ત્યારે નિષ્ઠુર અને નબળી એવી આ અંધરી સરકાર એ સહેજ પણ એમને 13 દિવસથી એમની મુખ્ય માંગોને વાત કરવાની તો વાત દૂર રહી, પણ એમની સાથે મુલાકાત કરવા માટે કે ચર્ચા કરવા માટે પણ તૈયાર નહીં, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં હાર્દિક પટેલની જે કંઈ તબિયત આજે નબળી પડતી જાય છે એનું સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારની રહેશે. અને જો હાર્દિક પટેલને આમાં કંઈ પણ થયું તેમાં ભરૂચમાં કે સમગ્ર ગુજરાતમાં જે કંઈ પરિસ્થિતિનું સર્જન થશે તેની પણ સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે અને ગુજરાત સરકારની રહેશે. ભરૂચ જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આજે ભરૂચ સ્ટેશન પાસે ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ છે એમની આજે જે મુખ્ય માંગો સાથે 13 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે એવી ત્રણ મુખ્ય માંગો, કે એક તો પહેલું ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, અને જે ખોટી રીતે કેસ કરી અને સુરતના અમારા કાર્યકર એવા અલ્પેશભાઈ કઠીરિયાને જેલમાં મૂકવામાં આવ્યા છે તેમની જેલ મુક્તિ માટેની ત્રણ મુખ્ય માંગો સાથે આજે હાર્દિક પટેલ 13 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે તેનું ભરૂચ જિલ્લા પાસ સમિતિ, ખેડૂત હિતરક્ષક દળ તથા ભરૂચની શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ તથા અનેક બીજી સામાન્ય સામાજિક સંસ્થાઓ આજે અમારી સાથે જોડાય છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જે ભરૂચ જિલ્લામાં આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે તે ધરણાનો પ્રોગ્રામ માં સફળ બનાવવા બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવનારા દિવસોમાં જ્યારે હાર્દિક પટેલની જે પરિસ્થિતિ આજે જોઈ રહ્યા છે કે એમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવાની તો વાત દૂર રહી, પરંતુ એના પર ચર્ચા પણ ના કરવી એ જે વલણ અપનાવવામાં આવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કહેવાતી હિન્દુઓની સરકાર આજે જ્યારે 25 વર્ષનો હિન્દુ યુવાન અને તે પણ પાટીદાર સમાજમાંથી આવતો હોય કે જે સમાજમાંથી તેમણે મતો મેળવીને આજે સત્તા પર આવ્યા હોય ને રાજકારણમાં હોય ત્યારે તેમણે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લેવાની જરૂર છે, નહીં તો આવનારા દિવસોમાં મધ્યમ વર્ગ, ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ આ વસ્તુનો સ્વીકાર કરશે નહીં અને હાર્દિક પટેલની જે કંઈ તબિયત ખરાબ થશે કે જે પણ પરિસ્થિતિનું સર્જન થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાત સરકારની રહેશે. અમે આપના માધ્યમથી હાર્દિકભાઈને પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે આ અંધરીને બેરી બનેલી સરકાર એની સામે આપણે ખૂબ મજબૂતાઈથી લડવાનું છે, એટલે તમે પણ પારણા કરી લો અને તમે આજે
તમારી સમાજને અને ગુજરાતની સમગ્ર જનતાને જે તમારી જરૂર છે, તમારી જેવા નેતાની અમારે ખૂબ જરૂર હોવાથી તમે પાળના કરી લો એ જ તમને વિનંતી. જય હિન્દ.